જામનગરમાં બર્ધન ચોકમાં સિંધી કાપડ માર્કેટ પાસે પાણીના પરબ નજીક દેવી દેવતાઓના ચિત્રવાળી ટાઇલ્સ પર કોઈએ રંગ લગાડવાનું કાર્ય કર્યું છે. સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલજી તથા અન્ય સંતોની છબીઓ પણ દૂષિત કરવામાં આવતા સિંધી ક્લોથ માર્કેટ એસોસિએશન સહિતના સ્થાનિક વેપારીઓ દ્વારા આ અંગે આક્રોશ પ્રગટ કરવા બંધ પાડવામાં આવતા શહેરની મુખ્ય બજાર બર્ધન ચોકમાં સન્નાટો વ્યાપી ગયો હતો. વેપારીઓ દ્વારા એસપી ઓફિસે એકત્ર થઈ ઘટનાના જવાબદારોને શોધી તેમની વિરુદ્ધ કડક પગલાં લેવા આવેદન પણ પાઠવાયું છે. સમગ્ર ઘટનાક્રમથી ધાર્મિક લાગણી દુભાઈ એવું કૃત્ય ઇરાદાપૂર્વક કરી શહેરની શાંતિ ડહોળવાનું કારસ્તાન કરવામાં આવ્યું હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. નમસ્કાર, આપણી સાથે નોબતના આંગણે છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા. તેઓ સતત ચોથી વખત પ્રમુખ તરીકે ચૂંટાયા છે. આવો તેમની સાથે વાર્તાલાપ કરીએ. સ્વાગત છે. સૌ પ્રથમ તો અભિનંદન. બેડ આપણું વતન છે ત્યારે જામનગર જિલ્લાના આગેવાન તરીકે શૈક્ષણિક જગતમાં આપે આ રીતે આગેવાની કરી રહ્યા છો એ બદલ અભિનંદન. અને આગામી સમયમાં આપનો શું રહેવું રહેશે સંગઠનના માધ્યમથી? ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના 2 લાખ શિક્ષકોએ જ્યારે મારી ઉપર ચોથી વખત ભરોસો રાખ્યો છે ત્યારે રાજ્ય સંઘ દ્વારા મારફત અનેક પ્રશ્નોનું સોલ્યુશન, સળંગ સરીસ હોય, કચ્છ કાટમાળ હોય કે વિધાનસભા પહેલાં 14 પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવેલું હતું. આવનાર સમયમાં 2005 પહેલાંના જૂની પેન્શન યોજના અને 5 પછીના કર્મચારીઓને જૂની પેન્શન મળે અને બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા અને બદલીના કેમ્પો કરવા એ મુખ્ય અમારી આવનાર સમયને અમારી ટર્મમાં કામગીરી કરવા માટેની અમારી નેમ છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે એ 2 લાખ શિક્ષકોનું મંડળ છે. ચાણક્ય ભવન અમારું એશિયાની અંદર ના હોય એવું સંગઠનનું ભવન છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે અગાઉ સરકારમાં જ્યારે જ્યારે જરૂરિયાત પડી હોય એ કારગિલ યુદ્ધ વખતે આજે આપણે જોઈએ છીએ કે આજે આપણે બધા શ્રદ્ધાંજલિ આપીએ છીએ ત્યારે પણ રાજ્યના શિક્ષકોએ 36 કરોડ ફાળો એ કારગિલ યુદ્ધ વખતે પણ આપેલો, પૂર હોનારત બનાસકાંઠા વખતે પણ 35 કરોડ આપેલા અને કોરોના વખતે 43 કરોડ અને દરેક જિલ્લાઓમાં અલગ અલગ રીતની સહાય કરવામાં આવેલી. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે હક સાથે ફરજની પણ વાત કરતું હોય છે, એટલે આ રીતે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે એ કામ કરે છે. હું જ્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની સાથોસાથ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી અધ્યક્ષ છું અને એમાં 35 લાખ સદસ્યો છે, 24 રાજ્ય જોડાયેલા છે. આ સંગઠન એક જિલ્લા, તાલુકા અને રાજ્ય અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક એશિયા પેસિફિક અને 177 દેશ સાથે જોડાયેલું સંગઠન છે. અમારા સંગઠન દ્વારા હું જ્યારે અમારી જવાબદારી છે ગુજરાતના સંયુક્ત મોરચાના પ્રમુખ તરીકે હું ઘણા સમયથી આજે કામ કરું છું, જેની અંદર 200 મંડળો જોડાયેલા છે. આજે ગુજરાતના જામનગર જિલ્લાના 18 મંડળોના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે અને જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના પ્રમુખ તરીકે. જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા શિક્ષકોને 15 લાખનું ધિરાણ કરવામાં આવે છે અને કુટુંબ સહાય કોઈપણ કુદરતી રીતે કે અકસ્માતે મૃત્યુ પામે તો 15 લાખ કુટુંબ સહાય આપવા માટેની અમારી યોજના. છેલ્લા 24 વર્ષથી હું આ મંડળીના ચેરમેન તરીકે, જિલ્લાના પ્રમુખ તરીકે છેલ્લા 23 વર્ષથી અને 4 ટર્મથી આ ચોથી વખત મને આ જવાબદારી સોંપી છે. તો મેં 9 વર્ષની અંદર જે મારા કામ કર્યા છે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટાઈને જો ચોથી વખત પ્રમુખ થયો એવો સ્થાપના થઈ તે પછી ચૂંટણી થઈને ચૂંટણા હોય એવો આ પહેલો રેકોર્ડ છે. શિક્ષકોએ એવો મારા ઉપર ભરોસો મૂક્યો છે, ભરોસાને હું કાયમ રાખીશ અને આવનાર સમયમાં રાજ્યના શિક્ષકો માટે જેટલા પણ કામ કરવા પડે એના માટે અમે કટિબદ્ધ છીએ. મારી ટીમ પણ આ સાથે મારી સાથે કામ કરવા માટે કટિબદ્ધ છે. તો આ હતા દિગ્વિજયસિંહ જાડેજા. તેઓ શિક્ષકો માટે ઓપીએસ સહિતના પ્રશ્નોને લઈ સરકાર સામે ઝઝવવા માટે પ્રતિબદ્ધ છે અને શિક્ષકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સંગઠનના માધ્યમથી સતત કાર્યશીલ રહેવા માટે તેઓ નેમ ધરાવે છે. જય હિન્દ, જય હરા. જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલ્ડન સિટી એરિયા મિત્રો છે પરબતભાઈ કાનાભાઈ ગોજિયા તથા અશોકભાઈ પીકુભાઈ તોકિયા. આ બંને જણો અગમ્ય કારણોસર ચેરી દવા પીધેલો અને બનાવ બનેલો હતો પોતાના વાહનમાં. ત્યારબાદ બંનેને જીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
અને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણવાજોગ ફરિયાદ લઈ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તારણો મુજબ બંને રાજકોટ ખાતે બિઝનેસ ખાતે કાર્યરત છે બંનેનો બિઝનેસ, અને ઘણા ટાઈમથી એમનું મૂળવતન અહીંયા જામનગર છે અને એમનું ફેમિલી અહીંયા જામનગર રહે છે, અને આ બનાવની પાછળ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કારણ હોઈ શકે છે એવી પ્રાથમિક વિગતો મળેલ છે. બાકી આમાં કોને કોણ સામેલ છે અથવા તો કોઈના દબાવથી કે જાતેથી એમણે દવા પીધી છે કે કોઈના દબાવના લીધે પીધેલી છે એ બાબત તપાસનો વિષય છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.